માંડવીના વિકસિત બીજડા ગામમાં છેલ્લા 5-6 દિવસથી રાજગોર ફળિયામાં પીવાનું પાણી આવતું નથી. ઉપસરપંચ ફોન ઉપાડતા નથી, સરપંચ પૂરી વાત કરતા નથી, સરપંચ પ્રતિનિધિ ઓલ કોલ બ્લોક કરીને બેઠા છે. સુરેશભાઈ સંઘાર સરપંચ હતા ત્યારે રેગ્યુલર પાણી આવતું હતું અને હવે પાણી માટે ગ્રામજનોને વલખા મારવા પડે છે. રાજગોર ફળિયામાંથી બોલું મેં. હા બોલો બોલો. પાણી આજે 5 દિવસ થયા નથી આવ્યો. એ સાચી વાત છે તમારી, પણ આ મોટર ને કારણે મોટર ઓલી તો અમારી ચાલુ છે પંચાયત ની, પણ આજે નર્મદા ની ધક્કો દેવા વાગી એ બંધ થઈ ગઈ. પણ એને બે ને 5 દિવસ થયા, 5 દિવસ થયા મોટર બંધ હોય એક, તમે વિચાર કરો 5 દિવસ ની અંદર માં ધક્કા દેવા વાળી મોટર તમારા જ રિપેર ન થાય. રિપેર વાળી આપડી નથી, એમાં નર્મદા વાળા ની આપડી પંચાયત નું એમાં કઈ હાલતું નથી. અમારું હોત તો તમે રાત દિવસ સુધી માણસો જાય ક્યાં એમ, એ વસ્તુ એ તો તમે સમજો. એમાં બાંધવાનું છે નહીં, એમાં બાંધવાનું મોટર બાંધવાનું નથી. એમાં મોટર બુટી ગઈ હતી તે પાણીમાં, હવે એની વાયરિંગ ને મારે તપાવા રાખીએ. તમે મારુતિ વાળા ને પૂછા કરી જુઓ. જવાબમાંથી ભાગી ન શકો બેન હું, બરાબર ને? હું એક પત્રકાર છું, બરાબર ને? એક વસ્તુ તમે આવી રીતના જવાબમાંથી ભાગી ન શકો બેન, સીધો જવાબ આપો. એમ તમને એમ લાગતું હોય કે જાણી ક્યારે, તો હું કહું છું કે મારુતિ વાળા તમે રાખીએ. પણ હું બીજું કઈ શૂટિંગ કરો ને બેન, બેન 5 દિવસ સુધી પાણી ના આવે તો હાલત શું થાય માણસો ની? વિચાર તો કરો, ઘરમાં પાણી હોય બધાને કને એસ્ટેર હોય જવાય છે. અમે નર્મદા વાળા ને પણ કીધું છે તમારે કને રાસ ના થાય તો તમે બીજી મોટર મોકલો, આ પંચાયત ની નથી નર્મદા ની હે. પણ ગમે નહીં હોય પણ તમે વ્યવસ્થા કરો, 5 દિવસ પાણી નથી ઘર ની અંદર. કીધું કે ગામ માં 4-5 દિવસે પાણી નથી આવ્યું, તો આજ સવાર થી જ અમારે ચાલુ છે કે તમે ગમે એમ કરીને બીજી મોટર દો અમને, આ ન થાય તો. અમને ગામમાં પાણી તો જોવે ને એમ, અમારે બોર ભલે ચાલુ હોય, તમારે મોટર નર્મદા નો મોટર નો ધક્કો વાળા એના લીધે અમારું આ ગામમાં નથી પહોંચતું ત્યાં. પંચાયત નો તમારો પ્રશ્ન છે, પબ્લિક નો પ્રશ્ન નથી. એ પબ્લિક નો પ્રશ્ન નથી, તમે ઉલટું જવાબ ના આપો એવી રીતના, બરાબર ને? આમાં ધક્કા માટે આવલો નથી, આના માટે આ નથી, બરાબર? મારી વાત સાંભળો તો હું શું જવાબ, હું એમ કઉ છું કે અમારે આપણી 5 દિવસ સુધી પબ્લિક ક્યાં જાય? 5-5 દિવસ સુધી તમે આમ કરો કેમ હાલ એમ? હલો હલો હલો, હું તમને જવાબ આપું તો તમે કયો છો? નર્મદા નું જો, નર્મદા નું જે પાણી નો ધક્કો આવે ને તઈ તમારે રાજગોર પડી એમ ચડેલું પાણી, તો એ નર્મદા ની મોટર બોર નું પાણી મોકલો ને તમે બધી જગ્યાએ. નર્મદા નું મૂકી દેવા, અત્યારે બોર નું મોકલો, ખારો પાણી હશે ને તો હશે પાણી. નર્મદા નું તો પાણી જ 24 કલાક ચાલુ હે, 24 કલાક. હમણાં બંધ જ નથી રાખી મોટર નું, પણ એ બાજુ તમારી બાજુ નર્મદા નું પાણી નો ધક્કો આવે ને તઈ ચડે. બધા ની ખ્યાલ જ છે કે ધક્કો આવે ને તઈ ચડે રહ્યું એમ. પેલા કેમ આવતો હતો? પેલા રેગ્યુલર કેમ આવતો હતો એમ? પંચાયત ની મોટી અંદર માં રાજગોર ફરિયામાં કોઈ તકલીફ નથી થઈ પાણી ની, હમણાં કેમ ધક્કો દેવો પડે છે? કેવી રીતના પ્રોબ્લેમ ઉભો થયો? હા તો તમે જે પેલા પાણી આપતા હતા ને સુરેશભાઈ, કદાચ તમે પૂછી જો કે પેલા આનો ધક્કો જોતો હતો કે નતો જોતો એમ. તો પેલા તો રેગ્યુલર આવતો હતો, હમણાં કેમ બંધ થયો છે એમ? હમણાં ત્યાં 4-5 દિવસ થયા મોટર બંધ થઈ ગઈ ને એટલે આટલું તકલીફ થઈ ગઈ. એક બે દિવસ રહી વચ્ચે બેન 3-4 દિવસે પાણી આવતા હતા ક્યારેક. ઈ નર્મદા નું પાણી ઉપર થી ના આવે ને તઈ તકલીફ થાય રહી. આ પાણી નો રાજગોર ફરિયા ની અંદર માં વારે ઘડીએ તકલીફ આવે અને આ પ્રશ્ન ઉભો રહે છે એમ. જો હવે આપડે 3 બોર એક મંજૂર કરાય, મારી વાત સાંભળજો. એમાં 7 લાખ રૂપિયા આપડે લોકફાળો ભરવાનો હતો, ઈ હમણાં આપડે ભરી દીધો ગમે ત્યાંથી કરીને લોકફાળો. પણ અહીંયા 3 બોર મંજૂર છે, એમાં જો આજે માંડવી એટલા માટે ગયા છે. હવે કેટલા ધક્કા ખાધા માંડવી ના કે આપડે પાણી પુરવઠામાં. અમારું ગામ મોટું, અમે નર્મદા ના આધારિત થોડા, અમે 50% નર્મદા ના આધારિત થઈ ગયા અહીં. તો જેમ બને તેમ ઝડપથી અમને 3 બોર કરી દો ને ઈ કે તમે લોકફાળો કરી આપો. તો અમે લોકફાળો કરી આપ્યો ને આજે 15-20 ની થઈ ગયા કે લોકફાળો ત્યાં ભરી દીધો એને. એ બધી પાછળની પ્રોસિજર છે. પણ અત્યારે બેન 5 દિવસ પાણી નથી, કઈક વ્યવસ્થા કરાવો રાજગોર ફરિયા ની અંદર, બરાબર ને? રાજગોર ભર્યો છે, મઠ ભર્યો છે, પાણી મોટું ધોવા માટે નથી માણસો ના ઘરે. વાસણ ક્યાંથી ઉડકી ધોવે? હા રાજગોર ફળી મઠ ફળી હોય, પછી એ બાજુ આંબેડકર નગર માં છેલ્લી શેરી એમાં નથી પહોંચતું, 2-4 શેરી. ઘરમાં પાણી ન હોય ઠીક છે, રસોઈ માટે ફિલ્ટર પાણી મળી રહે છે માણસો ને.
લઈ લેજે એક એક બોટલ, બધા માટે તો ફિલ્ટર પાણી થોડે જ મંગાવો કઈ. એટલે જ અમે ઓલા લોકો માટે મગજમારી કરી નાખી, આ માણસો ને પાંચ પાંચ દિવસ અમે પાણી ન મોકલીએ તો એની હાલત શું થાય, અમે એને બધી સમજાવીએ વાતો. હા તો કઈ ટેન્કર ની વ્યવસ્થા કરાવો હાલો રાજગોર ફરિયા માટે. એ બધી વાત સાચી છે, પણ અમારે અહીંયા કને આ ટેન્કર મોકલાવ્યું તો કાલે જ કહેશે ટેન્કર આવું. બધી પંચાયત ની શું હાલત છે એ બધી અમને ખબર છે, અમે શું હાલત. અમારો પ્રશ્ન છે, અમારો પ્રશ્ન એ છે કે પાણી પાંચ દિવસ નથી આવ્યો, પબ્લિક ની હાલત શું છે તમે જુઓ એક વાર. હા તો જોશ વેલા શું કે છે મોટર, અમે મોટર ના આવશે કે નહીં, મોટર મોકલાવો તો પછી જોઈએ હવે મોકલાવેલા મોટર કે શું હે, નકર કરશું કઈક એનું બીજું શું. ના આજે રાત સુધી માં ગમે એમ કરીને પાણી ની વ્યવસ્થા કરાવો. હા ભલે લો કઈક કરીએ. હા બોલો. આજે છઠ્ઠો દિવસ થયો બેન, પાણી નું એક ટીપું નથી, હવે શું કરવું. હવે આજે આવી જશે, હમણાં જ વાત થઈ. એક કામ કરો, તમે ત્યાંથી ટ્રેક્ટર મોકલો, હું રાજગોર ફરિયાવાળા મઠ ફરિયાવાળા ને બધાને ભેગા કરીને તમારી વાડી આવી છે, નાવા ધોવા માટે ત્યાંની જમવાની બધાની વ્યવસ્થા કરો. છ દિવસ બેન પાણી ના આવે તો વિચાર તો કરો, છ દિવસ પાણી વગર કાઢવા કેમ, પાણી નો એક ટીપો નથી. હા એ બધી વાત સાચી છે. સાચી વાત સાચી, કાલે તમે કીધું વાત સાચી બરાબર ને, તમે કાલે કીધું કે વાત સાચી, કેટલા દિવસ વાત સાચી હોય અમારી, બધી જગ્યાએ પાણી આવે છે, રાજકોટ ફરી એમ પાણી કેમ નથી આવતો. આપણે પંચાયત ની મોટો, તમે ગામના પ્રથમ નાગરિક છો, તમારી જવાબદારી છે બેન બરાબર ને, છ છ દિવસ પાણી ના આવે એનો મતલબ શું. પંચાયત ની મોટર કહું છું ચાલુ છે, મોટર ચાલુ છે, પાંચ દિવસ તમે મોટર સુકાવો આપો છો, જો તમારી સેટિંગ છે મારું તો વારા કરે છે, એની ઘણી તમે કમિશન લેવો છો, બીજા એન કે વાળા નવીનભાઈ છે એમની ઘણે બીજા રિપેર કરે છે, પાંચ દિવસ ની અંદર મોટર રિપેર ના થાય તમારી. આ રિપેર ની શું નમકી રિપેર થાય છો તમે, પંચાયત મારી વાત સાંભળવા છે, જવાબદારી તમારી છે બેન, માથે બેસીને આપડી હોય તો બેસીને નહીં, પાંચ દિવસ થઈ ગયા તમે મોટર લીધી છે રિપેર માટે, શું સમજો છો તમે, પાંચ દિવસ સુધી પાણી.